चलो धोरण त्रण काले मैं तमने घड़ियाल सीखवाड़ी थी, कलाक काटो मिनिट काटो। हवे आजे फरी हवे आपेल समय दर्शावता कांटा दौरवाना छे। अहींया कांटा आपेला हता अने समय दर्शावानो हतो। अहींया समय आपेलो छे अने कांटा दर्शावाना छे। चलो जोईए, जो त्रण अने त्रीस तो पेला त्रण, तो त्रण ने चारनी वच्चे सेज राखवानो, अने त्रीस एटले मोटो काटो छ ऊपर, કેમકે ત્રણ ને ત્રીસ દર્શાવવા હોય તો ત્રીસ મિનિટ ગણી લેવાની, પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ, એટલે છ ઉપર આવે ત્યારે ત્રીસ મિનિટ થાય। હવે છે દસ ને દસ, તો જુઓ દસ ઉપર હોય ત્યારે તો એક્ઝેક્ટ કલાક કાંટો દસ ઉપર જ હોય, સેજ જ આગળ ગયો છે એટલે આ બહુ ખસ્યો ન હોય। જ્યારે સવા દસ, દસ ને વીસ, દસ પચીસ એવું થાય ત્યારે તમારે કાંટો દસ અને અગિયારની વચ્ચે સેજ બતાવવાનો। હમણાં દસ ને પાંચ, દસ ને દસ એવું થયું હોય ત્યારે તો કલાક કાંટો દસ પર જ હોય, તો દસ ને દસ, તો એ રીતે તમારે આ કલાક કાંટો અને આ મિનિટ કાંટો લાંબો તો તમારે એ રીતે દર્શાવવાનો છે। હવે છે પાંચ ને વીસ, તો પાંચથી જો સેજ આગળ દોર્યો છે અને વીસ એટલે એક્ઝેક્ટ ચાર ઉપર, તો અહીંયા વીસ ઘડિયાળમાં લખેલું જ છે। હવે આગળ જુઓ છ પંદર, તો છ પંદર એટલે સામાન્ય છ અને સાતની વચ્ચે એટલે કે છથી સેજ આગળ દોરવાનો, અને પંદર એટલે તમને ખબર છે કે એક ઉપર હોય તો પાંચ મિનિટ, બે ઉપર હોય તો દસ મિનિટ, તો ત્રણ ઉપર હોય તો પંદર મિનિટ, તો ત્રણ ઉપર મિનિટ કાંટો દોરવાનો। પછી છ ને ત્રીસ, તો છ અને સાતની વચ્ચે કલાક કાંટો અને ત્રીસ મિનિટ એટલે એક્ઝેક્ટ છ ઉપર મિનિટ કાંટો। ત્રણ પિસ્તાળીસ એટલે એને બે રીતે વંચાય, ત્રણ પિસ્તાળીસ પણ વંચાય અને પોણા ચાર પણ વંચાય, ચારમાં પંદર મિનિટ બાકી એટલે પોણા ચાર। તો જુઓ હવે તો ચાર વાગવાની તૈયારી જ છે એટલે લગભગ કલાક કાંટો ચાર ઉપર આવી જ ગયો એવું ગણવાનું છે, અને પિસ્તાળીસ એટલે મિનિટ કાંટો આગળ છે એ કલાક છે, પાછળ છે એ મિનિટ છે, તો એ રીતે તમારે દોરવાનું। પછી બાર પાંત્રીસ, બાર પાંત્રીસ એટલે બાર અને એકની વચ્ચે કલાક કાંટો અને પાંત્રીસ મિનિટ, તો મિનિટ કાંટો સાત ઉપર। પછી દસ ને પાંચ, તો દસ ઉપર કલાક કાંટો અને એક ઉપર મિનિટ કાંટો। બાર પચાસ એટલે બાર પચાસ એટલે લગભગ એકમાં દસ મિનિટ એવું જ કહેવાય, એટલે કાંટો એક ઉપર રહી જ ગયો, અને પચાસ તો પચાસ મિનિટ એટલે દસ ઉપર આવશે ત્યારે પચાસ મિનિટ। ચાર ચાલીસ એટલે ચાર ને પાંચની વચ્ચે અને આઠ ઉપર એટલે ચાલીસ મિનિટ। સાત પંચાવન એટલે લગભગ આઠ વાગવાની તૈયારીમાં જ, એટલે કલાક કાંટો આઠ ઉપર અને પંચાવન મિનિટ। આઠ પચીસ એટલે આઠ અને નવની વચ્ચે અને પચીસ મિનિટ। હવે જો આ તમારી દિનચર્યા છે કે ઘડિયાળમાં તમે કેટલા વાગે ઉઠો છો, તો હું છ વાગે ઉઠું છું એટલે મેં અહીંયા લખ્યું છે છ, અને ઘડિયાળમાં પણ છ બતાવેલા જ છે, તો તમારે સવારે ઉઠે છે તો કેટલા વાગ્યા છ, નાહી ધોઈને તૈયાર થાય છે કેટલા વાગે તો સાત, પછી છે સવારનો નાસ્તો કરે છે તો જુઓ સાડા સાત, સાત અને ત્રીસ, સાડાએ જાય છે અને સવારની સ્કૂલ છે એટલે કેટલા વાગે સાડાએ જાય છે, સવારે આઠ વાગે, પછી શાળામાં ભણે છે તો કલાક કાંટો અગિયાર પર છે અને મિનિટ કાંટો બાર ઉપર એટલે અગિયાર વાગે, શાળામાં મિત્રો સાથે બપોરનું ભોજન લે છે કેટલા વાગે તો કે એક્ઝેક્ટ બાર વાગે, બંને કાંટા બાર ઉપર છે કલાક કાંટો અને મિનિટ કાંટો, તો બાર વાગે બપોરે।
પછી શાળાએથી ઘરે પાછી આવે છે તો કલાક કાંટો બે ઉપર છે, મિનિટ કાંટો બાર ઉપર, એટલે બે વાગે ઘરે પાછી આવે છે, જો ઘર બતાવ્યું છે. પછી મિત્રો સાથે રમે છે, કેટલા વાગે? પાંચ વાગે. બે વાગે ઘરે જાય એટલે જમે, હાથ પગ મોડું ધોઈને જમે, સૂઈ જાય, ઘરકામ કરે. પછી પાંચ વાગે પાછી મિત્રો જોડે રમવા જાય છે. પછી રમીને પાછી આવે એટલે સાત વાગે શું કરે? ટીવી જુએ છે. પછી આઠ વાગે રાત્રિનું ભોજન કરે છે. સાડા આઠ વાગે તો હોમવર્ક કરે છે, જે બાકી હોય થોડુંક તો સાડા આઠ વાગે હોમવર્ક કરવા બેસે. અને નવ વાગે રાતના સૂઈ જાય છે. તો આ રીતે આખી એની દિનચર્યા તમને ઘડિયાળમાં બતાવી છે.